वेलकम टू माय वीडियो लेक्चर। आज आपणे ट्रांसपोर्टेशन प्रॉब्लम नी अंदर अनबेलेंस्ड असाइनमेंट प्रॉब्लम आप्यो होय तो कई रीतना सोल्व करी शकाय एना माटे आपणे जोवानुं छे। अनबेलेंस्ड असाइनमेंट प्रॉब्लम एटले शुं? तो कि ज्यारे टोटल सम ऑफ सप्लाय इज नॉट इक्वल टू टोटल सम ऑफ डिमांड त्यारे आपणे एने अनबेलेंस्ड ट्रांसपोर्टेशन प्रॉब्लम कहीशुं। आपेल ट्रांसपोर्टेशन प्रॉब्लम में एवो पसंद कर्यो छे के जेमां सप्लायनो सम अने डिमांडनो सम सरखो थतो नथी। तमारे दरेक ट्रांसपोर्टेशन प्रॉब्लम सोल्व करता पहेला एज चेक करवानुं के सप्लाय बराबर डिमांड छे के नहीं। तो डिमांड सप्लाय केटली छे? तो के 100 + 300 + 200 એટલે ટોટલ થશે 600। અને સપ્લાય કેટલું છે? સપ્લાય 600, ડિમાન્ડ કેટલી છે? તો કે 150 + 200 + 150 એટલે હવે અહીંયા થયા 500। અને આપણને ખબર છે કે 600 ધેટ ઇઝ ટોટલ સપ્લાય ઇઝ નોટ ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ, હિન્સ ગિવન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ અનબેલેન્સ્ડ। જ્યારે આપેલ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં સપ્લાય અને ડિમાન્ડનો બધો સરવાળો સરખો ન થાય એને અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ તરીકે ઓળખવામાં આવશે। હવે આના માટે કરવાનું શું? તો કે જે ઓછી વેલ્યુ હોય એ પ્રમાણે ક્યાં તો ડમી રો ક્યાં તો ડમી કોલમ એડ કરવાનું। એટલે કે સપ્લાય વધારે છે ડિમાન્ડ ઓછી છે તો ડમી કોલમ એડ થશે, અને સપ્લાય ઓછી હોય ડિમાન્ડ વધારે હોય તો ડમી રો એડ થાય। ઇફ ટોટલ સપ્લાય ઇઝ ગ્રેટર ધેન ડિમાન્ડ ધેન એડ કોલમ, અને સપ્લાય ડિમાન્ડ કરતા ઓછી હોય તો એડ રો। હવે અહીંયા આપણે જોયું એ પ્રમાણે સપ્લાયની વેલ્યુ 600 થાય છે અને ડિમાન્ડ માત્ર 500 છે, એટલે આપણે એક કોલમ એડ કરવી પડશે। તો હું અહીં લખી શકું કે S1, S2, S3 અને ડમી કોલમ। આ ડમી કોલમ આપણે એડ કરીશું અને ત્યારબાદ આવશે સપ્લાય D1, D2, D3 અને ત્યારબાદ આપણે લખીશું ડિમાન્ડ। તો 4, 6, 3, 2, 5, 1, 8, 3, 7 ડમી જે સેન્ટર છે એની કોસ્ટ આપણે 0 એઝ્યુમ કરી લેવાની, ડમી સેન્ટરની કોસ્ટ 0 એઝ્યુમ કરી લેવાની। સપ્લાય અહીંયા છે 150, ડિમાન્ડ છે એકચ્યુઅલી 200 અને આ થશે 150, અહીંયા છે 100, 300 અને 200 એટલે કે સપ્લાય 600 છે માઇનસ ડિમાન્ડ 500 એટલે કે આપણે લેક ઓફ 100 ડિમાન્ડ છે જે એ ડમી સેન્ટરની ડિમાન્ડ બનશે। હવે ડમી સેન્ટરની ડિમાન્ડ આપણે ત્યાં 100 લખીએ, ત્યારબાદ હવે સપ્લાય અને ડિમાન્ડ બંનેનો સરવાળો 600 થશે, એટલે આપણો જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન થઈ જશે। આ બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન થાય પછી બધા જ સ્ટેપ્સ આપણે નોર્મલ પ્રોબ્લેમની તરીકે કન્સિડર કરવાના, એટલે કે આપણે ઓપ્ટિમલ સોલ્યુશન શોધવા માટે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડની જરૂર પડશે। પણ એના પહેલા વન ઓફ ધ IBFS શોધવા માટે VAM, LCM કે NWCM માંથી કોઈ પણ એક મેથડ પસંદ કરવી પડશે। ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે VAM મેથડનો ઉપયોગ કરવાનો, જેથી કરીને નંબર ઓફ ઇટરેશન ઓછા થાય અને કેટલીક વખત એવું પણ બને કે પહેલા જ ઇટરેશનની અંદર જવાબ આવી જાય।
એટલે આપણે VAM એક્ઝામ VAM મેથડની મદદથી આપણે દાખલો કેલ્ક્યુલેટ કરીશું. એટલા માટે હવે અહીંયા પેનલ્ટી વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની થશે. સો આઈ એમ કેલ્ક્યુલેટિંગ ધ પેનલ્ટી હિયર બાય ડ્રોઈંગ અ ન્યુ મેટ્રિક્સ D1 D2 D3 S1 S2 S3 અને ડમી અને સપ્લાય. આપણે અહીંયા પેનલ્ટી 1 પેનલ્ટી 2 એન્ડ સો ઓન કેલ્ક્યુલેટ કરીશું અને અહીંયા ડિમાન્ડ ચાર છ ત્રણ બે પાંચ એક આઠ ત્રણ સાત ઝીરો 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 100 300 and 200 150 200 150 and 100. સો સૌથી પહેલા પેનલ્ટી કેલ્ક્યુલેટ કરવા માટે ઓછામાં ઓછી 0 એના કરતા મોટી 3 એટલે પેનલ્ટી થશે 3 અહીંયા 1 અને અહીંયા પણ 3 ચારમાંથી 2 જાય તો 2 પાંચમાંથી 3 જાય તો 2 ત્રણમાંથી 1 જાય તો 2 અને 0 હાઈએસ્ટ પેનલ્ટી 3 છે એમાંથી ઓછામાં ઓછી વેલ્યુ 0 છે અહીંયા પણ 100 અસાઇન કરી શકાય ને અહીંયા પણ 100 અસાઇન કરી શકાય હું બંને જગ્યાએ 100 અસાઇન કરી શકતો હોવાના કારણે ત્યાં 100 અસાઇન કરીશ તો ડમી સેન્ટરની ડિમાન્ડ ફૂલફિલ થઈ જશે જ્યારે હવે ન્યૂ સપ્લાય રહેશે 100. ત્યારબાદ ફરીથી પેનલ્ટી કેલ્ક્યુલેટ કરવાની 4માંથી 3 જાય તો 1 2માંથી 1 જાય તો 1 અને 7માંથી 3 જાય તો 4 અહીંયા 2 2 2 ડેશ 4 સૌથી મોટી વેલ્યુ 3 એમાં નાનામાં નાની વેલ્યુ વધુમાં વધુ 100 અલોકેટ થઈ શકીએ 100 અલોકેટ કરીએ એટલે હવે આની સપ્લાય કમ્પ્લીટ થઈ જશે અને આની ડિમાન્ડ 100 જ રહેશે. ફરીથી પેનલ્ટી કેલ્ક્યુલેટ કરવાની 4માંથી 2 જાય તો 2 5 6માંથી 5 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 2 અહીંયા થશે 1 અને 1 લાર્જેસ્ટ 2 પેનલ્ટી નાનામાં નાની 1 વેલ્યુઝ વધુમાં વધુ 150 અસાઇન કરી શકાય 150 અસાઇન કરીશું એટલે હવે વધશે અહીંયા 150. ફરીથી પેનલ્ટી કેલ્ક્યુલેટ કરીશું 2 1 ડેશ 4માંથી 6 જાય તો 2 અને 3 3 હાઈએસ્ટ પેનલ્ટી 2 ઓછામાં ઓછી વેલ્યુ 150 અલોકેટ થઈ શકે 150 અલોકેટ કરીએ એટલે આ બંનેની ડિમાન્ડ અને સપ્લાય પૂરી થશે છેલ્લે 100 અહીંયા અસાઇન કરીશું એટલે આપણનું સપ્લાય ડિમાન્ડ પૂરી થઈ જશે. હવે આ મેટ્રિક્સને હું બીજા પેજ ઉપર ફોરવર્ડ કરું છું તો આપણો રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આ રીતના હશે D1 D2 D3 S1 S2 S3 ડિમાન્ડ ડમી સપ્લાય ડિમાન્ડ મેટ્રિક્સ હતો 4 6 3 2 5 1 4 6 3 2 5 1 8 3 7 બધી જ વેલ્યુ 0 એઝ અ ડમી 150 100 100 150 સપ્લાય ડિમાન્ડ વાયોલેટ ન થાય એ પણ ધ્યાન રાખવાનું તો અહીંયા 150 200 150 અને 100 100 150 200 300 અને 200 આ પણ જે સપ્લાય ડિમાન્ડ છે એ આપણને દરેક ઇટરેશનના અંતે મળી રહેવું જોઈએ.
હવે બીજો એક પ્રશ્ન અહીંયા એવો બનશે કે આની અંદર ડી જનરેસી છે ડી જનરેસી એટલે શું તો કે આપેલ મેટ્રિક્સ ની અંદર m + n - 1 કરતા ઓછા અલોકેશન હોય તો ડી જનરેસી કહેવાય કારણ કે આ મેટ્રિક્સ ની અંદર m બરાબર 4 રોસ છે સોરી 3 રોસ છે અને n બરાબર 4 કોલમ્સ છે તો 3 4 7 - 1 6 પોઝિટિવ અલોકેશન હોવા જોઈએ એની જગ્યા ઉપર આપણી પાસે 1 2 3 4 અને 5 અલોકેશન છે તો હવે જે નાનામાં નાનું બાકી રહેતું અલોકેશન હોય વેલ્યુઝ હોય એમાં ડેલ્ટા અસાઇન કરી શકો તમે ડેલ્ટા અહીંયા અસાઇન કરી શકો ને અહીંયા અસાઇન કરી શકો હું અહીંયા ડેલ્ટા અસાઇન કરું છું જ્યારે હું ડેલ્ટા અહીંયા અસાઇન કરું છું ત્યારે હવે 6 પોઝિટિવ અલોકેશન થઈ જશે અને એટલે હવે ડી જનરેસી એવોઇડ થશે ત્યારબાદ આ સોલ્યુશન ઓપ્ટિમલ છે કે નહીં એ પ્રૂવ કરવા માટે V1, V2, V3, V4, U1, U2, U3, U4 વેરિયેબલ્સ ની વેલ્યુ શોધવી પડશે આ વેલ્યુ શોધવા માટે જનરલ ઇક્વેશન Cij બરાબર Ui + Vj નો ઉપયોગ થશે પણ એમાં એલોકેટેડ સેલ્સ જ ઉપયોગ કરવામાં આવશે હવે સૌથી મોટું અલોકેશન 150 છે એટલે તમે V1, V3 અને U2 માંથી કોઈ પણ એક 0 લઈ શકો જો હું U2 0 લઉં તો આ અલોકેટેડ સેલ C21 ના કારણે U2 + V1 બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ 0 + V1 એટલે કે V1 ની વેલ્યુ 2 થશે અને એવી જ રીતના V3 ની વેલ્યુ પણ આપણે 1 મેળવી શકીએ C23 U2 + V3 એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ 0 + V3 અને V3 બરાબર હવે આપણે U2 V1 અને V3 ની વેલ્યુ જાણીએ છીએ એના આધાર ઉપર U2 બાકીના વેરિયેબલ્સ ની વેલ્યુ શોધવાની થશે હવે અહીંયા આપણે આગળ વધી શકતા નથી એટલે આપણે પાછું ટ્રેસ બેક કરવું પડશે ને આ જે ડેલ્ટા નું અસાઇનમેન્ટ છે એ આપણે અહીંયા ડેલ્ટા અસાઇન કરવાનું થશે જો આપણે ડેલ્ટા અહીંયા અસાઇન કરીએ તો V4 ની વેલ્યુઝ પણ આપણને 0 મળે આના આધાર ઉપર એટલે આપણે આ થોડો ચેન્જીસ કરવો પડશે હવે V4 ની વેલ્યુ 0 ધારી દીધેલી છે હવે આપણે ઝડપથી કેલ્ક્યુલેટ કરી શકીએ કે U3 બરાબર પણ 0 બરાબર 0 થશે V2 ની વેલ્યુ -3 થશે અને 6 બરાબર 3 U1 એટલે U1 ની વેલ્યુ 9 થશે તો આપણે આટલો ચેન્જીસ કરવો જરૂરી છે કે ડેલ્ટા અહીંયા અલોકેટ કરીશું તો જ આગળ કેલ્ક્યુલેશન થઈ શકે હવે બધી UI અને VJ ની વેલ્યુ મળી ગઈ છે એટલે DIJ ની વેલ્યુ શોધવાની થાય DIJ માટે કોમન ઇક્વેશન છે કે DIJ ઇઝ ઇક્વલ ટુ CIJ - UI + VJ એટલે જે એમ્પ્ટી સેલ હોય એમ્પ્ટી સેલ છે D11 D13 D14 D22 D31 અને D33 એના ઇક્વેશન થશે C11 - U1 + V1 લાઇકવાઇઝ C13 - U1 + V3 C14 - U1 + V4 અને એ રીતના આપણે ચારે ચાર ઇક્વેશન લખી શકીએ અને એના આધાર ઉપર આપણે હવે બધી જ વેલ્યુ જાણીએ છીએ તો એની કેલ્ક્યુલેશન થઈ C11 ની વેલ્યુ 4 છે 4 - 9 + 2 3
माइनस 9 प्लस 1 त्यार बाद 0 माइनस 9 5 माइनस माइनस 3 अने 8 माइनस 2 7 माइनस 1 तो अहीं 9 2 11 એટલે माइनस 7 माइनस 7 माइनस 9 5 ने 3 8 6 અને 6 સૌથી લાર્જેસ્ટ વેલ્યુ D14 છે હવે માઇનસ ઇગ્નોર કરીને એક્ચ્યુઅલી માઇનસ 7 એ માઇનસ 9 કરતા મોટા છે પણ જો 1 કરતા વધારે માઇનસ આવતા હોય તો માઇનસ વેલ્યુ ઇગ્નોર કરીને જે લાર્જેસ્ટ વેલ્યુ હોય ત્યાં આપણે લૂપ ડ્રો કરવાનો થશે એટલે આ પોઈન્ટ ઉપરથી આપણે લૂપ ડ્રો કરવાનો થશે અને આપણને અહીંયા ચાર કોર્નર એવા શોધવાના કે જે એલોકેટેડ હોય 1 2 3 અને 4 તો પ્લસ માઇનસ હવે જ્યાં પ્લસ કર્યું છે ત્યાં એડ કરવાનું માઇનસ કર્યું છે ત્યાં પણ જે બે માઇનસ ક્વોન્ટિટી હોય એ 100 છે તો આપણે હવે નવો મેટ્રિક્સ આ રીતના ડ્રો કરી શકીએ D1 D2 D3 S1, S2, S3, dummy, 4, 6, 3, 0, 2, 5, 1, 0, 8, 3, 7, 0, allocation 150 ये भाग नथी, એટલે as it is, so, અહીંયા એડ થશે 0 થઈ જશે 200 એડ થશે અને અહીંયા પણ 0 થઈ જશે એટલે સો 150 200 150 અને 100 100 300 અને 200 હવે માત્ર 4 જ અલોકેશન થી માત્ર 4 જ અલોકેશન થી આપણે બધા જ સેટિસ્ફાઈડ થઈ જાય એટલે બે ડમી એડ કરવું બે ડેલ્ટા એડ કરવા પડે જે 0 ઉપર આવી શકે તો જ આપણે આગળ કેલ્ક્યુલેશન કરી શકીએ હવે U1 U2 U3 V1 V2 V3 અને V4 ઝડપથી કેલ્ક્યુલેટ કરશું સૌથી લાર્જેસ્ટ આ છે એટલે હું V2 0 ધારી લઉં અથવા તો V3 0 ધારી લઉં તો V2 3 થશે અને V4 0 થશે V4 0 થવાના કારણે U2 0 અને U1 પણ 0 થશે અને એટલા જ માટે V3 ની વેલ્યુ હવે 1 is equal to અને આ વેલ્યુ 2 થશે અહીંયા હું ઝડપથી DIJ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી લઉં તો D11 4 માઇનસ 2 2 D12 6 માઇનસ 3 3 D13 3 માઇનસ 1 2 D22 5 માઇનસ 2 5 માઇનસ 2 3 D31 8 માઇનસ 2 6 અને 7 માઇનસ 1 6 હવે અહીંયા બધા જ પોઝિટિવ હોવાના કારણે આ આપણું ઓપ્ટિમલ સોલ્યુશન સો ધ ઓપ્ટિમલ સોલ્યુશન એન્ડ ધ ટોટલ કોસ્ટ ઇઝ 150 મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 100 ડિવાઈડ બાય 1 100 મલ્ટીપ્લાઈડ બાય 1 પ્લસ 200 ડિવાઈડ બાય 3 એન્ડ 100 ડિવાઈડ બાય 0 200 ડિવાઈડ બાય 3 એન્ડ 100 ડિવાઈડ બાય 0 એટલે ફાઇનલ રિઝલ્ટ 300 પ્લસ 100 પ્લસ 600 ધેટ ઇઝ 1000 ઇઝ ધ ઓપ્ટિમલ
तो आ रीतना आपणे सोल्यूशन करी शकीए. थैंक्स फॉर वॉचिंग माय वीडियो. प्लीज लाइक शेयर एंड